subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું કક્ષા એક વિષય હિન્દી પાઠ 13 સપ્તાહ કે નામ એટલે કે અઠવાડિયાના નામ. સાત દિનો કે સમૂહ કો સપ્તાહ કહેતે હે. સાત દિવસના સમૂહને અઠવાડિયું કહેવામાં આવે છે. સપ્તાહ એટલે થાય અઠવાડિયું. સાત દિવસના સમૂહને શું કહેવાય? અઠવાડિયું. તો ચાલો જોઈએ. પહેલો વાર આવે છે રવિવાર. રવિવારને ગુજરાતીમાં શું કહેવાય? રવિવાર. ત્યાર પછી વાર આવે છે સોમવાર. સોમવાર એટલે થાય સોમવાર. સોમવાર પછી આવે મંગળવાર. તો મંગળવારને હિન્દીમાં શું કહેવાય? મંગળવાર. મંગળવારનું ગુજરાતી થાય મંગળવાર. મંગળવાર પછી વાર છે બુધવાર. બુધવારને ગુજરાતીમાં કહેવાય બુધવાર. બુધવાર પછી વાર આવે છે ગુરુવાર. ગુરુવારને હિન્દીમાં ગુરુવાર પણ કહેવાય અને બૃહસ્પતિવાર પણ કહેવાય. ગુરુવાર એટલે થાય ગુરુવાર. ગુરુવાર પછી વાર આવે શુક્રવાર. શુક્રવારને કહેવાય શુક્રવાર. શનિવાર. શનિવાર એટલે શનિવાર. ત્યાર પછી જોઈએ તેનું સ્વાધ્યાય. તેમાં પહેલો પ્રશ્ન છે રિક સ્થાન ભરે એટલે કે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા આવે છે ર ખાલી જગ્યા વા ર. તો ર ઉપરથી કયો વાર આવે છે? રવિવાર. તો અહીં આપણને ર આપેલો છે અને વા અને ર આપેલો છે. તો વચ્ચેની ખાલી જગ્યામાં આપણે લખીશું વી એટલે થશે રવિવાર. ત્યાર પછી આપેલું છે આપણને સો અને મ અને પછી બીજી બે ખાલી જગ્યા આપેલી છે. તો અહીં આપણે લખશું સો મ. પછી શું આવશે? વા અને ર. એટલે વાર થયો સોમવાર. ત્યાર પછી છે ખાલી જગ્યા ગ લ વા અને ખાલી જગ્યા. તો સોમવાર પછી કયો વાર આવે? મંગળવાર. તો અહીં પહેલી ખાલી જગ્યામાં આવશે મંગ. ગ લ વા અને હવે શું આવશે? ર. તો ત્યાં લખીશું આપણે ર એટલે વાર બન્યો મંગળવાર. ત્યાર પછી છે બુ ખાલી જગ્યા ખાલી જગ્યા ર. તો બુ ઉપરથી કયો વાર બને છે? બુધવાર. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ધ અને બીજી ખાલી જગ્યામાં શું આવશે? વા. એટલે વાર થયો બુધવાર. ત્યાર પછી આવે છે ખાલી જગ્યા રુ ખાલી જગ્યા ર. તો બુધવાર પછી કયો વાર આવે? ગુરુવાર. તો અહીં આપણને રુ અને ર આપેલા છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું ગુ. રુ ખાલી જગ્યા ર અને બીજી ખાલી જગ્યામાં આવશે વા. ગુ રુ વા ર ગુરુવાર. ત્યાર પછી આવે છે ખાલી જગ્યા ક્ર વા અને ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે સુ. ક્ર વા અને ર શુક્રવાર. ત્યાર પછી આવે છે ખાલી જગ્યા
ની વા અને ખાલી જગ્યા. તો શુક્રવાર પછી આવે શનિવાર, તો પેલી ખાલી જગ્યામાં આવશે સ ની વા અને ર, શનિવાર. ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે રિક્ત સ્થાન ભરે એટલે કે ખાલી જગ્યા પૂરો. તેમાં પેલી ખાલી જગ્યા છે સપ્તાહ કા પહેલા દિન ખાલી જગ્યા હે, એટલે કે અઠવાડિયાનો પહેલો દિવસ કયો હોય છે? અઠવાડિયાનો પહેલો દિવસ આવે છે રવિવાર. તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું રવિવાર. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે સપ્તાહ કા આખરી દિન ખાલી જગ્યા હે. સપ્તાહ એટલે શું થશે? અઠવાડિયું. અને આખરી દિન એટલે કે છેલ્લો દિવસ. તો કે અઠવાડિયાનો છેલ્લો દિવસ કયો હોય? હા, શનિવાર. તો અહીં આપણે લખીશું શનિવાર. ત્યાર પછી આવે છે એક સપ્તાહ મેં ખાલી જગ્યા દિન હોતે હે. એક સપ્તાહ એટલે કે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? તો કે સાત દિવસો હોય છે. તો અહીં આપણે લખીશું સાત. ત્યાર પછી આવે છે ચોથી ખાલી જગ્યા. ખાલી જગ્યા કે પહેલે શુક્રવાર આવતા હે, એટલે કે ખાલી જગ્યાની પહેલા શુક્રવાર આવે છે. તો અહીંયા આવશે શનિવાર. તો શનિવારની પહેલા આવે શુક્રવાર. ત્યાર પછી આવે છે ખાલી જગ્યા કે બાદ મંગળવાર આવતા હે, એટલે કે ખાલી જગ્યા પછી મંગળવાર આવે છે. તો કે કયા વાર પછી મંગળવાર આવે? સોમવાર પછી. તો અહીં આવશે સોમવાર. ત્યાર પછીની ખાલી જગ્યા છે બુધવાર કે બાદ ખાલી જગ્યા આવતા હે. તો બુધવાર પછી કયો વાર આવે? ગુરુવાર. તો અહીંયા આપણે લખીશું ગુરુવાર. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 13 સપ્તાહ કે નામ વિશે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ 14 પાલતુ પશુ એટલે કે પાલતુ પ્રાણી વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.